ચાલો તો હવે હજુ આપણે બીજો દાખલો જોઈએ. અહીંયા રકમ માં છે એ ટુ એ થ્રી એ ફોર એ ડોટ ડોટ ડોટ, એટલે આગળ પાંચ એ છ એ બધું આયા કરશે. પરંતુ આપણે અહીંયા જે સાબિત કરવા માગીએ છીએ કે સમાંતર શ્રેણી છે કે નહીં એ પણ આપણે ચકાસી લઈએ. સૌ પ્રથમ તો અહીંયા એનો ક્રમ આપીએ તો અહીં એ વન બરાબર એ, એ ટુ બરાબર ટુ એ, એ થ્રી બરાબર થ્રી એ, અને એ ફોર બરાબર ફોર એ છે. ચલો હવે ક્રમિક પદોનો તફાવત જોઈએ તો એ ટુ માઇનસ એ વન બરાબર ટુ એ માઇનસ એક એ, તો ઇઝ ઇક્વલ ટુ એ વધશે. એ થ્રી માઇનસ એ ટુ બરાબર થ્રી એ માઇનસ ટુ એ, તો થ્રી એમાંથી ટુ એ જાય એટલે એક એ વધશે. એ ફોર માઇનસ એ થ્રી બરાબર ફોર એ માઇનસ થ્રી એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધશે એ. તો આ રીતે આપણે જોયું તો ક્રમિક પદોનો તફાવત એક સરખો બધામાં એ જ બને છે, એટલે કે અહીં સામાન્ય તફાવત ડી બરાબર એ છે, એટલે બધામાં સરખો તફાવત બને છે. માટે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે. ચલો સમાંતર શ્રેણી છે તો એના પછીના એક બે ત્રણ ને ચાર પદ આપેલા છે, એના પછીના આપણે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ જોઈએ. તો અહીંયા હું લખીશ એ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ફોર ડી, તો ઇઝ ઇક્વલ ટુ એની કિંમત છે મારી એ વત્તા ફોર, ડીની કિંમત આવી એ, તો અહીંયા થશે એ વત્તા ચાર એ, તો એક એ વત્તા ચાર એ ટોટલ પાંચ એ. ચલો એ સિક્સ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ પાંચ ડી, ચલો અહીંયા આપણે જોઈએ તો એની કિંમત એ પાંચ, ડીની કિંમત એ, તો એ વત્તા પાંચ એ અહીંયા ટોટલ બનશે સિક્સ એ. ચલો એ સેવન ઇઝ ઇક્વલ ટુ એ વત્તા સિક્સ ડી, તો ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિક્સ, ડીની કિંમત એ, તો એ વત્તા સિક્સ એ ટોટલ થશે અહીંયા સેવન એ. તો આ રીતે આપણને પાંચમું પદ પાંચ એ, છઠ્ઠું પદ સિક્સ એ અને સાતમું પદ સાત એ મળે છે. તો આ રીતે આપણો દાખલો કમ્પ્લીટ થાય છે.